नीट जे डबल यूनिट सात अथवा टेक्स्टबुक चेप्टर नौ घन पदार्थ मेकेनिक्स। आज आ वीडियो में आप उदाहरण 9.2 सोल्यूशन करशू। रकम आपेली है 3 मिलीमीटर जेटलो समान व्यास धरावता छेड़ा थी छेड़ा साथ जोड़ेला तांबा और स्टीलना तार की लंबाई 2.2 मिलीमीटर और 1.6 मिलीमीटर है। जो दर्शाया है आ तांबा नो तार नीचे स्टील नो तार बेनो व्यास है ये एक सरखो 3 मिलीमीटर है और छेड़ा थी छेड़ा साथ जोड़ाई गए एक एक सड़ंग तार थी गयो है। ऊपर तांबू है आटलू और आटलू स्टील है। पछी कीधु ज्यारे तेमने बोझ वड़े खेचवामां आवे एटले नीचे ने वजन लटकावानो बोझ लटकावानो बोझ लटकावशो एटले आ सड़िया उपर नीचे तरफ आम बळ लागशे वजन बळ ए बळ ने मैं एफ वडे दर्शाव्युं छे। जेटलू बळ लागशे ने एटलू ज आमां पुनर्स्थापक बळ उत्पन्न थाय। जेटलू तमे खेचो एटलू ज विरुद्ध दिशामां बळ उत्पन्न थाय। विरुद्ध दिशामां जे बळ उत्पन्न थतुं होय मूळ स्थितिमां लई जातुं जे बळ उत्पन्न थतुं होय पुनर्स्थापक बळ कहेवाय। एटले आपणे जे लगाडेलुं बळ छे ने ए पुनर्स्थापक बळ तरीके विचारशो। वजन लटकावशो एटले नीचे तरफ बळ लागशे। પછી હું કીધું જ્યારે તમને બોઝ વડે ખેંચવામાં આવે એટલે નીચે તરફ ખેંચાશે વજન લટકાવશો એટલે તો તેની લંબાઈમાં કુલ વધારો એટલે તમે અહીંથી બોઝ લટકાવો એટલે સ્ટીલના તારની લંબાઈ વધે અને તાંબાના તારની લંબાઈ વધે બેયની લંબાઈના વધારાનો સરવાળો 0.70 મિલીમીટર મળે છે। તો લાગુ પાડેલ બોઝ એટલે કે એફ મેળવવો છે। પછી સ્ટીલનો યંગ મોડ્યુલસ અને કોપરનો યંગ મોડ્યુલસ આપ્યો છે। તો જો પેલા ડેટા લખી નાખું આકૃતિ જે પ્રમાણે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે આકૃતિ તમે વિચારી લીધી છે। હવે ડેટા એના 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા એટલે બે તારનો વ્યાસ સરખો હોય એટલે ત્રિજ્યા સરખી હશે એટલે કોપરના તારની ત્રિજ્યા સ્ટીલના તારની ત્રિજ્યા અને 3 મિલીમીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા 1.5 મિલીમીટર મિલીમીટર એટલે 10^-3 મીટર બરાબર। એની લંબાઈ તાંબા અને સ્ટીલના તારની લંબાઈ એટલે તાંબાના તારની લંબાઈ આપી છે 2.2 મીટર અને સ્ટીલના તારની લંબાઈ આપી છે 1.6 મીટર। પછી લંબાઈમાં થતો કુલ વધારો એટલે તાંબાના તારની લંબાઈ વધશે અને સ્ટીલના તારની લંબાઈ વધશે એ કુલ વધારો 0.70 મિલીમીટર એટલે 10^-3 મીટર આવ્યો છે। તો લાગુ પાડેલ બોજ એટલે કે જે બળ લાગે છે નીચે તરફ એ મેળવવાનું છે। પછી સ્ટીલનો યંગ મોડ્યુલસ તમને આપી દીધો 200×10^9 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને કોપર એનો યંગ મોડ્યુલસ તમને આપી દીધો છે 120×10^9 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હાલો એફ મેળવશે। હવે જો કયા સૂત્ર લાગુ પડશે લંબાઈમાં જ વધારો છે લંબાઈમાં જ ફેરફાર થાય છે એટલે કા હે ને પ્રતાન વિકૃતિ બરાબર છે આ સૂત્ર એમાં લાગુ પાડી શકું અથવા તો પ્રતાન પ્રતિબળ બરાબર છે આ સૂત્ર લાગુ પાડી શકું અને કા યંગ મોડ્યુલસ એફ એલ છેદમાં એ ડેલ્ટા એલ ત્રણ સૂત્ર છે દાખલો ગણવા માટે। કયા સૂત્રની મદદથી એફ મળશે હાલો આ સૂત્ર તો કેન્સલ જ છે કારણ કે એમાં એફ આવતું નથી। આ બે સૂત્ર છે આ બે સૂત્ર છે તો એમાંય તાંબુ અને સ્ટીલ છે પહેલાં માની લો કે હાલો તાંબા માટે હું વિચારી લો તાંબુ એના માટે આ સૂત્ર મૂકી દઉં તો મને એફ મળે એમ છે તો કે ના આ એફ મેળવવાનું છે તો બાકીની બે કિંમત હોવી જોઈએ તો આ તો છે પાય આર સ્ક્વેર અને ત્રીજી આઈપી છે પણ પ્રતિબળ મારી પાસે નથી। આ યંગ મોડ્યુલસ મૂકી દો જેના માટે તાંબા માટે તો અહીં વાય સી એ તાંબાની લંબાઈ એટલે એલ સી બળ તો બેયમાં હરખું જ છે પછી ત્રિજ્યા બેયની હરખી છે એટલે અહીંયા ટૂંકમાં સી નથી કરતો આઠ છે હું ક્ષેત્રફળ હરખું ને એલ સી તો અહીંથી મારે એફ મેળવવું તો હાલો આ એલ સી તો મારી પાસે છે પછી આ મારી પાસે નથી આઈ છે ને આઈ છે તો અહીં એલ સી નથી મારી પાસે એટલે બેયનો સરવાળો છે જો બેયનો સરવાળો છે મારી પાસે ખાલી આની કિંમત નથી મારી પાસે તો એવી રીતના માની લઉં કે આનું તાંબા માટે લાગુ ના પડ્યું તો સ્ટીલ માટે અહીંયા આવશે સિગ્મા એલ બરાબર એફના છેદમાં હાલો સ્ટીલ માટે આ તો નથી જ મારી પાસે એટલે આમાંથી એફ મળશે નહીં યંગ મોડ્યુલસ મૂકી દઉં અહીંયા વાય એસ એફ એલ એસ એ ડેલ્ટા એલ એસ તો આના ઉપરથી ને એફ નહીં મળે કારણ કે એલ એસ છે એ છે વાય એસ છે તો એલ એસ ક્યાંમાં નથી બરાબર બેયનો સરવાળો છે એટલે એનો મતલબ એમ કે બેય માટે તમે તાંબા માટે ટૂંકમાં સૂત્રો મૂકશો તમારી પાસે જે છે એ તો એની મદદથી દાખલો નથી થતો અને સ્ટીલ માટે તમે આ 3 સૂત્ર તમારી પાસે છે એ મૂકશો તો પણ દાખલો નથી થતો તો દાખલો ગણવો કઈ રીતના જોવામાં આમાં લંબાઈનો વધારો જ નીકળ્યો છે તો આ સૂત્રનું સાદુરૂપ આપી દેવાય બરાબર લંબાઈનો અહીં કિંમત મૂકી દઉં
किंमत अँ थी जैसे यंग मॉड्युलस सूत्र है यहाँ पर डेल्टा एल की किंमत मिली जैसे मूकी ने सादरूप आप दूँ ने जी तमने डेल्टा एल आ जो कॉपर मैं मूको तो डेल्टा एल सी नतुँ पर स्टील मैं मूको तो डेल्टा एल एस नड़े से तो आ बेज बराबर आ बेज नड़े से तो आज लई लेवा यहाँ किंमत मूकी दो एट डेल्टा एल सी डेल्टा एल एस निकली जाए जो कई रीतना निकली बराबर खबर न पड़े तो जो गणतरी करूँ बराबर अलग अलग मैं विचार लीधो अलग अलग दाखिल नहीं था तो ये खबर है अपन बराबर पक्ष पर पक्षानुसार मेरी अगर आ पक्ष की अंदर डेल्टा एल सी प्लस डेल्टा एल एस बराबर 0.70 गुणा 10^-3 डेल्टा एल सी आना पर मूको के एफ एफ तो हरकूज है एफ एल सी छेद में ए सरखूज है અને વાય સી એ હરખું આના ઉપરથી ખબર પડે ત્રીજી આર કે એટલે પાય આર સ્કેર અનુસાર આરસીનું ક્ષેત્રફળ હરખું એટલે એસી નથી કરતો પ્લસ હવે ડેલ્ટા એલ એસ આના ઉપરથી એફ એલ એસ છેદમાં એ અને વાય એસ બરાબર કેટલું થશે 0.70 × 10^-3 હવે જોઈ લ્યો એફ સિવાયની બધી કિંમત તમારી પાસે જ છે ખાલી કિંમત મૂકવાની છે હાલો એફના છેદમાં એ સામાન્ય લઈ લો બરાબર એફના છેદમાં એ એટલે મારી આગળ છે પાય આર સ્ક્વેર ત્રિજ્યા બેની હરખી નાના આર જ કહું છું તો વધ્યું કેટલું અહીંયા તો કાંઈ વધ્યું એલસીના છેદમાં વાય સી પ્લસ અહીંયા એલએસના છેદમાં વાય એસ અને બરાબર વધ્યું 0.70 × 10^-3 હાલો આમાં કિંમત એફ મેળવવાનું છે छेद में पाय एटले 3.14 पछी आर एटले आप्युं छे तमने 1.5 × 10^-3 ने स्क्वेर पछी काउंस में एल सी एटले 2.2 अने वाई सी एटले 120 × 10^9 पछी एल एस एटले 1.6 अने वाई एस एटले 200 × 10^9 अने इक्वल आवशे 0.70 × 10^-3 હવાનું સાદુરૂપ આપી દેશો એટલે 1.9 × 10^2 ન્યૂટન આવશે અને આ આપણો જવાબ થશે એટલે અહીંયા દાખલો 9.2